गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां चेप्टर 7 जोई रह्या छीए, याम भूमिति। अने मित्रों, आजे आपणे बोर्ड नी परीक्षा माटे 3 मार्क्स मां पूछी शकाय एवो खूब ज अगत्यनो एक्जाम्पल जोईशुं। स्वाध्याय 7.3 नो चौथा नंबर नो एक्जाम्पल छे टेक्स्ट बुक नो। एमां एक चतुष्कोण ना क्रमिक शिरोबिंदुओ -4, -2, -3, -5, -2, 2, 3 होय तो तेनुं क्षेत्रफळ शोधो। हवे जुओ मित्रों, अहींया फक्त चतुष्कोण कीधुं छे। आवो एक एक्जाम्पल आपणे स्वाध्याय 7.2 मां पण जोयो हतो, एमां समबाजु चतुष्कोण हतो। અહીંયા સમબાજુ કેવું કંઈ આપ્યું નથી, ફક્ત સાદો ચતુષ્કોણ છે। એટલે આપણે સૌ પ્રથમ પહેલા સાદો ચતુષ્કોણ આ રીતે દોરી દઈએ। ચાલો, થઈ ગયું, આ આપણો ચતુષ્કોણ બને। હવે એની અંદર એમાં નામ આપી દઈએ, એ બી સી અને ડી, બરોબર। હવે એના યામ પણ લખી કાઢીએ દરેક બિંદુના। જુઓ, હવે એના યામ લખીએ -4, -2, -4, -2, -3, -5। સી ના યામ લખીએ 3 અને -2, જોજો। અને ડી ના યામ આપેલા છે 2, 3, ક્લિયર। તો હવે આપણે આ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધવાનું છે। તો કેવી રીતે શોધીશું? તો અહીંયા એક કામ કરીએ, આપણે વિકર્ણ લઈ લઈએ એસી। ચાલો, આ લીધો વિકર્ણ એસી, એના કારણે શું થયું, આ આખો ચતુષ્કોણ 2 ભાગમાં વહેંચાઈ ગયો। કયા કયા ભાગમાં? જુઓ, એક આ ભાગ અત્યારે હું જે દોરી રહ્યો છું એ, બરોબર, આ ત્રિકોણ એબીસી છે, એટલે એનું ક્ષેત્રફળ આપણે પહેલા શોધી કાઢીશું। અને ત્યારબાદ આપણી પાસે આ બીજો ચતુષ્કોણ છે, આ, અને એ ચતુષ્કોણ છે એડીસી ચતુષ્કોણ છે, ક્લિયર। થઈ ગયું? તો આપણે એક કામ કરીશું, અહીંયા પહેલા ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ શોધવાનું, ત્યારબાદ ત્રિકોણ એ બી અને સી નું ક્ષેત્રફળ શોધવાનું। બે ત્રિકોણ નું ક્ષેત્રફળ શોધાઈ જાય પછી બંનેનો સરવાળો કરીએ એટલે ચતુષ્કોણ નું ક્ષેત્રફળ મળી જાય, ક્લિયર। ચાલો, આપણે અહીંયા સૌ પ્રથમ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ શોધીએ। કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, જોજો અહીંયા ધ્યાન આપવાનું છે, બરોબર। તો એના માટે તમારે પહેલા શું કરવું પડશે, આ એક્સ વન, આ વાય વન, એક્સ ટુ વાય ટુ, એક્સ થ્રી વાય થ્રી, આ લખી જ કાઢવાનું, એટલે તમને ગણતરીમાં ભૂલ ના પડે। હવે સૂત્ર લખી કાઢીએ, એ પણ તમને આવડે છે જો ગયા એક્ઝામ્પલ જોયા હોય તો। એક દૂત્યાંશ કૌંસમાં એક્સ વન, તો અહીંયા શું આવશે, વાય થ્રી માઇનસ વાય વન આવશે, સોરી અહીંયા શું આવશે, વાય ટુ માઇનસ વાય થ્રી પ્લસ એક્સ ટુ, એટલે વાય થ્રી માઇનસ વાય વન અને પ્લસ એક્સ થ્રી, તો 3 પછી 1 આવે, વાય વન માઇનસ વાય ટુ, ક્લિયર। આવડશે કે નહીં આવડે મિત્રો? સૂત્ર ઈઝી છે પણ ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું। ચલો, હવે કિંમતો મૂકીએ, એક દૂત્યાંશ કૌંસમાં એક્સ વન, જુઓ ત્યાં -4, કૌંસમાં વાય ટુ, અરે વાય ટુ માઇનસ 5,
ओछा y3 माइनस 2 y3 चलो हवे x2 x2 એટલે माइनस 3 बराबर y3 લઈએ ચલો y3 બરાબર કેટલા છે આપણી પાસે માઈનસ 2 ઓછા y1 y1 છે માઈનસ 2 આ કૌંસ પૂરો પ્લસ કૌંસમાં x3 x3 એટલે 3 પછી કૌંસમાં y1 y1 એટલે માઈનસ 2 ओछा y2 એટલે माइनस 5 आ रहा है કૌંસ પૂરો અને મોટો કૌંસ પણ પૂરો ક્લિયર હવે જોજો ગણતરીમાં ક્યાં ચિહ્નમાં ભૂલ ન થાય माइनस 4m ના m કૌંસમાં माइनस 5 माइनस माइनस શું થાય પ્લસ 2 કૌંસ પૂરો વત્તા माइनस 3 કૌંસમાં માઈનસ 2 માઈનસ માઈનસ પ્લસ 2 વત્તા આ 3 પછી કૌંસમાં માઈનસ 2 માઈનસ માઈનસ પ્લસ 5 કૌંસ પૂરો મોટો કૌંસ પૂરો બરાબર હવે શું થશે જુઓ 1 તૃતીયાંશ કૌંસમાં માઈનસ 4 કૌંસમાં माइनस पांच वत्ता बे माइनस प्लस माइनस पांच माथी बे जाए तो त्रण पण मोटी संख्या आगळ माइनस એટલે माइनस त्रण वत्ता माइनस त्रण कौंस मा माइनस प्लस माइनस એટલે બાદબાકી बे माथी बे जाए तो जीरो प्लस त्रण कौंस मा माइनस प्लस माइनस पांच माथी बे जाए तो त्रण ચિહ્નોમાં બરોબર હજી કહું છું ભૂલ ના કરી નાખતા હવે આ બે નો ગુણાકાર કરીએ 4 તરી 12 માઈનસ માઈનસ પ્લસ એટલે નીકળી ગયા પ્લસ 3 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 3 તરી 9 ક્લિયર બરાબર 1 તૃતીયાંશ ગુણ્યા 12 ના વત્તા 9 12 ના 8 20 20 ના 1 21 21 છેદમાં 1 बराबर 21 भाग्या कितना आवे 2 आवे अबे आ क्षेत्रफळ आव्यु એટલે અહીંયા એકમ કયો લખીશું ચોરસ એકમ સેન્ટીમીટર કે મીટર આપેલું નથી એટલે આપણે અહીંયા ચોરસ એકમ લખીશું આ આપણે a b c નું શોધ્યું હવે આપણે a d c નું શોધીએ ચાલો તો હવે આપણે અહીંયા લખી કાઢીએ चलो त्रिकोण आ बाजू ना चलो त्रिकोण ए डी सी नु क्षेत्रफल बराबर चलो सूत्र लखाओ एक तृतीयांश कौंस मा एक्स वन कौंस मा वाय टू माइनस वाय थ्री प्लस एक्स टू कौंस मा वाय थ्री माइनस वाय वन प्लस x3 तो कौंस में y1 माइनस y2 कौंस पूरो क्लियर अब जो आ तो बराबर है x1 y1 पण आ શું થાય x2 y2 થાય અને આ તો છત લખેલા x3 y3 લખેલા જ છે ચલો હવે આપણે કિંમતો મૂકવાની છે અને કિંમતો મૂકવામાં ધ્યાન આપવાનું છે चल बराबर શું થશે 1 તૃતીયાંશ ગુણ્યા કૌંસમાં x1 એટલે -4 કૌંસમાં y2 એટલે ત્યાં જુઓ 3 ઓછા y3 -2 પ્લસ x2 x2 એટલે 2 કૌંસમાં y3 -2 ओच्छा y1 અહીંયા જુઓ माइनस 2 प्लस x3 કીધા છે અહીંયા x3 એટલે 3
કૌંસમાં y1 એટલે માઈનસ 2 ઓછા y2 y2 એટલે કેટલા છે 3 કૌંસ પૂરો ક્લિયર હવે અહીંયા લખીએ બરાબર 1/3 કૌંસમાં જુઓ હવે આ માઈનસ 4 તો એમ ના એમ જ રહેશે માઈનસ 4 કૌંસમાં કેટલા વધે જુઓ 3 માઈનસ માઈનસ સુધી જાય પ્લસ એટલે 3 વત્તા 2 આવે પ્લસ 2 કૌંસમાં આ 2 ના 2 આ માઈનસ 2 એમ ના એમ હવે જુઓ માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 1 પ્લસ ચલો હવે અહીંયા જુઓ 3 કૌંસમાં માઈનસ માઈનસ પ્લસ એટલે સરવાળો 3 વત્તા 2 એટલે 5 મોટી સંખ્યા આગળ માઈનસ એટલે માઈનસ 5 આવે કૌંસ પૂરો બરાબર 1/3 કૌંસમાં માઈનસ 4 કૌંસમાં આ બે નો સરવાળો 5 વત્તા 2 કૌંસમાં આ બે ની બાદબાકી થાય માઈનસ પ્લસ માઈનસ 2 માંથી 1 જાય તો 1 મોટી સંખ્યા આગળ માઈનસ એટલે માઈનસ 1 જવાબ આવે પ્લસ માઈનસ શું થાય માઈનસ 3 ગુણ્યા 5 એટલે 15 થાય ક્લિયર તો 1/3 કૌંસમાં માઈનસ 4 ગુણ્યા 5 એટલે 20 પ્લસ માઈનસ માઈનસ 2 એકા 2 માઈનસ 15 કૌંસ પૂરો હવે બરાબર ધ્યાન આપવાનું છે આપણે જો ક્યાં ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો જો આ 1/3 ગુણ્યા હવે શું થશે બરોબર ધ્યાન રાખજો કે માઈનસ માઈનસ પ્લસ એટલે સરવાળો 20 ને 2 22 થાય હવે ક્યાંક ભૂલ ન થાય એના માટે ફરી એક વખત રિવિઝન મારી લઈએ x1 જોજો x1 એટલે માઈનસ 4 પછી y2 y2 બરાબર 3 ઓછા y3 માઈનસ 2 પ્લસ એટલે અહીંયા શું થાય માઈનસ 4 3 ના 3 માઈનસ માઈનસ પ્લસ એટલે 5 3 વત્તા 2 એટલે 5 માઈનસ 20 પછી x2 x2 બરાબર 2 y3 y3 બરાબર માઈનસ 2 ઓછા y1 એટલે માઈનસ 2 છે જો y1 બરાબર અહીંયા કેટલા છે માઈનસ 2 છે મિત્રો જો y3 એટલે કેટલા છે y3 માઈનસ 2 ઓછા ના ઓછા y1 y1 એટલે જો માઈનસ 2 છે કેટલા છે માઈનસ 2 પછી x3 x3 એટલે 3 ઓ પછી કૌંસમાં y1 y1 એટલે માઈનસ 2 ઓછા y2 એટલે 3 ઓછા 3 હવે અહીંયા ધ્યાન રાખો આ 2 ના 2 માઈનસ 2 અને માઈનસ માઈનસ પ્લસ થઈ જાય પ્લસ અહીંયા કેટલા આવશે 2 2 એટલે શું થાય મિત્રો જુઓ માઈનસ પ્લસ માઈનસ 2 ઓછા 2 એટલે 0 બરોબર હવે અહીંયા ધ્યાન આપજો બરોબર પછી બરોબર જોજો અહીંયા ક્યાંય ભૂલો ન થવી જોઈએ નહીંતર ન ચાલે x3 એટલે 3 અને y1 બરાબર કેટલા છે જુઓ y1 એટલે માઈનસ 2 પછી માઈનસ ના માઈનસ અને y2 બરાબર 3 હવે જુઓ એટલે અહીંયા કેટલા આવશે 2 ગુણ્યા 0 એટલે 0 થાય હવે મિત્રો જુઓ અહીંયા શું થશે આ કૌંસમાં માઈનસ 20 અને આ માઈનસ 15 આવે તો બરાબર 1/3 ગુણ્યા માઈનસ માઈનસ પ્લસ એટલે સરવાળો 20 વત્તા 15 35 અને મોટી સંખ્યા આગળ માઈનસ એટલે માઈનસ 35 આવે તો જુઓ 35 ગુણ્યા 1 એટલે 35 અને છેદમાં 2 અને આ માઈનસ ના માઈનસ આવે પણ હંમેશા
क्षेत्रफळ होय तो क्यारे माइनस मां न आवे तो आवा समय आ जे माइनस नो चिन्ह छे मित्रों अवगणवानी एटले एनो मतलब ए थयो के आपणो जवाब केटलो आवे छे 35/2 अने क्षेत्रफळ छे एटले एकम कयो लखवानो चौरस एकम क्लियर હવે આપણે શોધવાનું શું છે એની વાત કરીએ ચલો આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કીધું છે ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ કે ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર અહીંયા જો આપણે બે ટુકડા પાડી દીધા કયા કયા ટુકડા પાડ્યા છે એક તો એ બી સી અને બીજો એ ડી સી એ બેનો સરવાળો કરો એટલે કે ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ ડી સી નું ક્ષેત્રફળ चल बराबर एबीसी नु क्षेत्रफळ केटलू आव्यु अहींया जुओ 21/2 तो आ 21/2 वत्ता एडीसी नु क्षेत्रफळ केटलू छे 35/2 लसा केटलो आवे अहींया जुओ छेद सरखा छे एटले एक ज बार लखवाना अने छेद सरखा होय तो ऊपर बधुं एमना एम ज लखवानुं 21/35 बराबर सरवाड़ो करो 5 × 6 3 × 2 = 5 / 2 छेद उड़ाड़ो 2 × 28 = 56 तो बराबर कितना आवे मित्रों 28 चौरस एकम जवाब आवे आ कोनो जवाब आवे तो आ 28 चौरस एकम ए आ चतुष्कोण ए बी सी अने डी नु क्षेत्रफळ आवे क्लियर આવડશે ને પણ આ બધા દાખલાઓમાં ખાસ અગત્યની બાબત એક જ છે અને એ છે સૂત્ર સૂત્ર તમને આવડતા હોવા જોઈએ બીજું કે જ્યારે આ પદોમાં જો અહીંયા તમે અહીંયા માઇનસ પ્લસ આટલું બધું આવી રહ્યું છે એટલે તમારે ભૂલ પડવાની શક્યતાઓ બહુ છે એટલે બરોબર દાખલા ગણો ત્યારે ઉતાવળ નહીં કરવાની અને ચિહ્નોમાં ખાસ ધ્યાન રાખવાનું બાકી બધું ઈઝી છે बरोबर तो नेक्स्ट एग्जाम्पल में पाछा फरी मळीए छीए त्यां सुधी गुड नाइट मित्रों।